લોકસભા બેઠક પર 2 લાખ કરતા વધારે વોટથી હારેલા તેવા વિપક્ષના નેતા અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીએ લોકોના મન વાંચી શક્યા ન હોવાનો અફસોસ વ્યક્ત કરેલો હતો અને પોતાની હાર સ્વીકારેલી હતી. લોકસભાની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે જ અને એક્ઝિટ પોલના જાણે પરિણામો આપી રહ્યા હોય તે રીતેનો માહોલ છવાઈ ગયેલો હતો, પરંતુ કોંગ્રેસ આ પોલને પોલમ પોલ ગણાવી રહી હતી. અમરેલી બેઠકમાં કોંગ્રેસના વિપક્ષ નેતા ધાનાણીએ નિવેદન આપેલું હતું કે ગરીબ ગામડા અને ખેડૂતોના હૃદયની વાત સરકાર સાંભળશે અને સમજશે, અને જે સમસ્યાઓ આજે દેશ સામે વિકાસનું રૂપ લઈ અને ઊભી રહી હતી તેના નિવારણ માટે સરકાર ત્વરિત પગલાં ભરે તેવી વિનંતી કરવામાં આવેલી હતી અને હું ભારતીય જનતા પાર્ટીને શુભેચ્છા પાઠવું છું તેવું તેમણે જણાવેલું હતું. 2019 રણસંગ્રામમાં તેઓએ જણાવેલું હતું કે મને લાગે છે કે દેશ અને પ્રજાના મન અને હૃદયની લડાઈ હતી. હૃદયમાં ખૂબ જ ઉકળાટ હતો અને દેશના દરેક છેડેથી માણસ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના દેવાને લઈને તથા ભ્રષ્ટાચાર અને અત્યાચારને લઈને અનેક સવાલો ઊભા થયેલા હતા. તેવું પણ ન કહી શકાય કે લોકોની સમસ્યા ન હતી, પણ લોકોએ સમસ્યાને કોરાણે મૂકી સરકારને પુનઃ સમર્થન આપ્યું છે ત્યારે મને લાગે છે અમે લોકોના મનને વાંચવામાં નિષ્ફળ ગયા છીએ. આવતા દિવસોમાં તેના ઊંડાણ સુધી જઈશું, સમીક્ષા કરીશું અને પાર્ટીની ક્ષતિઓ સુધારીશું. લોકોના પ્રશ્નને વાચા આપવા માટે વધુ સતર્કતાથી લોકોના પ્રશ્નને વાચા આપીશું. ભારતની અંદર લોકશાહી યજ્ઞની પૂર્ણાહુતિનો પ્રસંગ છે. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થતા જાય છે અને આ લોકશાહીના યજ્ઞમાં જનતાની અદાલતનો નિર્ણય એ આખરી હોય છે. જનતા જનાર્દને વિરોધ પક્ષમાં પ્રજાના પ્રશ્નોને, એની સમસ્યાઓને વાચા આપવાનો મેન્ડેટ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિ ભવ્ય પુનઃ સફળતા અપાવી છે ત્યારે માનનીય નરેન્દ્રભાઈ, માનનીય અમિતભાઈ, માનનીય વિજયભાઈ, માનનીય જીતુભાઈ અને અમરેલીના અમારા ઉમેદવાર માનનીય નારણભાઈને અંતર્મનથી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકશાહીના યજ્ઞમાં લોકોએ આપેલા મતનું દાન એ આવતા દિવસોમાં એળે ન જાય એ રીતે સરકાર ગરીબ ગામડા અને ખેડૂતના હૃદયની વાત, એની સમસ્યાઓને સાંભળશે, એને સમજશે અને જે સમસ્યાઓ આજે દેશ સામે વિકરાળ સ્વરૂપ લઈને ઊભી હતી આવી સમસ્યાઓના નિવારણ માટે સરકાર સત્વરે પગલાં ભરે એવી સરકારને વિનંતી સાથે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. 2019 રણસંગ્રામ એ મને લાગે છે કે દેશની પ્રજાના મન અને હૃદય વચ્ચેની લડાઈ હતી. હૃદયમાં ખૂબ ઉકળાટ હતો. દેશના દરેક છેડેથી માણસ મોંઘવારીને લઈ, બેરોજગારીને લઈ, ખેડૂતોના દેવાને લઈ, ભ્રષ્ટાચારને લઈ, અત્યાચારને લઈ 100 સવાલો ઊભા કરતા હતા. એટલે એવું પણ ન કહી શકાય કે લોકોની સમસ્યાઓ નહોતી, પણ લોકોએ સમસ્યાઓને કોરાણે મૂકી અને સરકારને પૂર્ણ સમર્થન આપ્યું છે ત્યારે મને લાગે છે કે અમે લોકો લોકોના મનને વાંચવામાં નિષ્ફળ ગયા છીએ. આવતા દિવસોમાં એના ઊંડાણ સુધી જશું, સમીક્ષા કરશું, પાર્ટીની જે ક્ષતિઓ છે એને પણ સુધારશું, લોકોની સાથે ખંભે ખંભો મેળવી એમના પ્રશ્નોને વાચા આપવા વિરોધ પક્ષ તરીકે સક્રિયતાથી, વધુ ઉત્સાહ સાથે, વધુ સતર્કતાથી લોકોની વાતને વાચા આપવાનો પ્રયાસ કરશું. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સમગ્ર ગુજરાતની અંદરના જે પરિણામો છે, મને લાગે છે કે આ નિષ્ફળતાની જવાબદારી નેતા તરીકે વ્યક્તિગત હું સ્વીકારું છું અને આવતા દિવસોમાં પાર્ટી શીર્ષ નેતૃત્વ સાથે પરામર્શમાં નવા હોશ અને જોશ સાથે કોંગ્રેસ પક્ષ પુનઃ ચેતરવંતો કેમ થાય, કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા જનતાની નાડ પારખે, જનતાની સમસ્યાઓને વાચા આપવા સેવા યજ્ઞની અંદર વધુ ભાગીદાર કેમ બની શકે એ માટે અમે આવતા દિવસોમાં
મનોમંથન કરી અને પાર્ટીની અંદર નવ ચેતના અને પ્રાણ પૂરવાનો પ્રયાસ કરશું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ દેશને આઝાદી અપાવનારી કોંગ્રેસ પાર્ટીએ હંમેશા સત્તાથી ઉપર ઉઠી લોકોની સમસ્યાઓના સમાધાન માટે અધિકારની યાત્રાને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે આવતા દિવસોમાં પણ આ દેશના સંવિધાનની સુરક્ષા માટે થઈને, લોકોની સમસ્યાઓના નિવારણ માટે થઈને કોંગ્રેસ પક્ષ લડતો રહેશે. થેન્ક યુ.